વડોદરા શહેરમાં આવેલા ખોડિયારનગર ચાર રસ્તાથી મુખીનગરના જવાના મુખ્ય માર્ગ પર ટૂંક સમય પહેલાં જ બનેલા માર્ગ ઉપર કોર્પોરેશને જે માર્ગ બનાવ્યો છે તેના દ્વારા ગાયત્રી કન્સ્ટ્રક્શન રોડ બનાવવાનું કામગીરી સોંપવામાં આવી હતી. આ રોડની કામગીરી કરવામાં આવી, પરંતુ MGVCL દ્વારા તેમજ અનેક કોન્ટ્રાક્ટરો દ્વારા આડેધડ ખોદકામ કરીને રોડ રસ્તાને ખાડા પાડવામાં આવી રહ્યા છે, જેના કારણે નાગરિકોને હાલાકી વેઠવી પડે છે. સાંજના સમયે ટ્રાફિક વધુ જોવા મળે છે, સાથે કેટલીકવાર અકસ્માતો પણ સર્જાય છે. વડોદરા શહેરના કમિશનર દ્વારા એક સૂચના આપવામાં આવી, સાથે સાથે જે પણ રોડ રસ્તાને કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામ કરવામાં આવતું હોય છે તેઓને સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે અને શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવું વડોદરાની જનતા ઈચ્છી રહી છે. વડોદરા સ્માર્ટ સિટી અંતર્ગત જે કામો હાલ ચાલી રહ્યા છે અને જે કામો પૂર્ણ થવાના આરે આવ્યાના ઊભા છે, ત્યારે રોડ રસ્તાના કામો પણ પૂરા થયા છે, પરંતુ ત્યાં ફરીથી રોડ પર ખોદકામ કરવામાં આવતું હોય છે, જેને લઈને રાહદારીઓને હાલાકી વેઠવી પડે છે. અનેક કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે 2025 સુધી પણ સ્માર્ટ સિટી નહીં બને તેવું હાલમાં તો ચોક્કસ લાગી રહ્યું છે. સામાજિક કાર્યકર કમલેશભાઈ દ્વારા જણાવાયું છે કે આ જે રોડ છે, ખોડિયારનગર ચાર રસ્તાથી મુખીનગરના રોડ પર જવા નહીં, સાઈડોમાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે, જેને લઈને રાહદારીઓને હાલાકી પડી રહી છે. રોડ બન્યાના થોડા જ સમય પછી ફરીથી ખોદકામ કરવામાં આવી રહ્યું છે, ત્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા જે ખોદકામ કરવામાં આવ્યું છે તેની સામે કાર્યાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. વડોદરા શહેરમાં આવેલ ખોડિયારનગરથી જે મુખીનગર જવાનો જે મુખ્ય માર્ગ છે, આ રોડ ટૂંક સમય પહેલાં જ કરોડોના ખર્ચે જે નવીનીકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ જે તે કોન્ટ્રાક્ટર જે ગાયત્રી કન્સ્ટ્રક્શનના જે પણ કોન્ટ્રાક્ટર દ્વારા વ્યવસ્થિત રીતે કામ કરવામાં આવ્યું હતું, કોર્પોરેશનનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પરંતુ જે આ રોડ નવીનીકરણ કર્યા બાદ જે MGVCL હોય કે પછી અન્ય કોન્ટ્રાક્ટર દ્વારા આ રોડોનું ખોદકામ કરવામાં આવે છે, એટલે કહી શકાય કે આ વડોદરા શહેરની અંદર મોટા મોટો જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. પરંતુ અધિકારીઓ, સુપરવાઇઝરો, સાથે સાથે સ્થાનિક નેતાઓ, સ્થાનિક કોર્પોરેટરો કોઈ પણ જાતનું ધ્યાન નથી આપતા. વડોદરા શહેરની અંદર આ જ રીતનો ભ્રષ્ટાચાર જો વારંવાર થશે તો આવનારા દિવસોની અંદર જે કહેવામાં આવે છે કે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત જે કામો પૂર્ણ થવા જોઈએ, પરંતુ આ થઈ શકે નહીં, એનું જે મુખ્ય કારણ ને મુખ્ય ઉદાહરણ જે વડોદરા શહેરમાં જે ખોડિયારનગરથી જે મુખીનગર જવાનો જે મુખ્ય માર્ગ છે, આ રોડ પર લાખોના ખર્ચે જે રિપેરિંગ કરવામાં આવ્યું હતું અને નવીનીકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ આજે ફરીથી એ જગ્યા ઉપર ખાડો ખોદવામાં આવ્યો છે. આજે તમે જોઈ રહ્યા છો કે વડોદરા શહેરની અંદર વરસાદના કારણે કેટલાક લોકો જે ખાડામાં ભૂવામાં પડવાથી પણ કેટલા લોકોને ઈજા થાય છે. આ રોડ પર હજારોની સંખ્યામાં અવરજવર થતી હોય છે. આ જગ્યા ઉપર રાત્રિ સમયે દરમિયાન સાંજના સમયે અહીંયા આગળ ઘણો ટ્રાફિક થાય છે, એટલે વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રીને અમારી આપના મીડિયાના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે આ રોડને પર જે પણ ખાડો ખોદવામાં આવ્યો હોય, જે તે કોન્ટ્રાક્ટર દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હોય, તેઓની સામે એક્શન લેવી જોઈએ અને તેઓની સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવી જોઈએ તેવી અમારી માંગ છે. પરમાર કમલેશ, સામાજિક કાર્યક્રમ.